આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં કાવ્ય 7 કામ કરે એ જીતે, જેના લેખક છે નાથાલાલ દવે, એ કાવ્યનો આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં કામ કરે એ જીતે કાવ્યમાં આપણે સમજી ગયા કે કવિ છે એ લોકોને પરિશ્રમ કરવાનું કહે છે, અને એમ કહે છે કે આવડા મોટા દેશને બદલવો હોય તો આપણે સૌએ સાથે મળી કાર્ય કરવું પડશે, અને એના માટે ખેતરમાં જઈ કામ કરો, આપણા પ્રદેશને હરિયાળો બનાવો, અને ખેતી માટે પાણી જોઈએ એ નદીઓ પર બંધ બાંધી એ પાણીનો સદુપયોગ કરી અને આપણા પ્રદેશને, આપણા ગામને, આપણા રાજ્યને અને આપણા દેશને હરિયાળો કરો. અને આ કાર્ય એવું છે કે કોઈ એક વ્યક્તિ નહીં કરી શકે, એટલે સૌએ સાથે મળી મજિયારા, એટલે કે સાથે મળી અને આપણે આ કાર્યમાં જોડાઈ અને આપણી જેટલી તાકાત છે એ તાકાત આપણે આપણા પ્રદેશના વિકાસ માટે કરીએ એ વાતની સમજ આપણે આ કાવ્યમાં મેળવી હતી. એટલે કવિ કહે છે લોકોને કે ત્રિકમ કોદાળ લઈ અને તમારા બાવડામાં જેટલી તાકાત છે એ તાકાતનો ઉપયોગ કરી, એટલે તમારા અંદર રહેલા કૌશલ્યનો ઉપયોગ કરી અને આ દેશના વિકાસ માટે આપણે સૌએ કાર્ય કરવાનું છે એ વાતની સમજ આપણે અગાઉના વિડીયોમાં મેળવી. હવે કાવ્યની આગળ સમજ મેળવી. કાવ્યની ચોથી પંક્તિનું તમારા સમક્ષ પઠન કરું છું. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતું ને છાપા ચોટાડે ભીતે રે માલમ, કામ કરે એ જીતે. શબ્દોનો અર્થ જોઈ લઈએ. ઊંચું ભણેલા એટલે ઉચ્ચ શિક્ષિત, ઊંચી ડિગ્રી મેળવેલા લોકો. કરામતું એટલે કે કૌશલ્ય. અત્યારે ભારતની સૌથી મોટી સમસ્યા જો હોય તો શિક્ષિત બેકારીની છે, એટલે લોકો ભણેલા ગણેલા છે છતાં કામ ધંધો કરતા નથી, એટલે કે શિક્ષિત બેકારી છે. શા કારણે? તો બધા લોકોને ટેબલ વર્ક, સરકારી નોકરી જોઈએ છે, મહેનતનું કામ એ લોકો કરવા માટે તૈયાર થતા નથી, એટલે ખૂબ ભણેલી ઊંચી ડિગ્રી મેળવનાર લોકો આજે બેકાર છે, ઓફિસોની સરકારી નોકરીની રાહ જોવામાં પડ્યા હોય છે. હવે આવા લોકોને સરકારી નોકરી મળતા ઓફિસોમાં એમ જ બેસી રહે છે, એ લોકો ક્યારે બહાર નીકળતા નથી, પગ ઉપર પગ ચડાવીને કાગળ ઉપર ટેબલ કામ કરે છે, એટલે કે કાગળ ઉપર નકશા બનાવવા, પ્રોજેક્ટ બનાવવા અને વિવિધ જાહેરાતો ઓફિસોમાં અને છાપાઓમાં મોકલવાની આ કામગીરી એ લોકો કરે છે. એટલે સરકારી જે પ્રોજેક્ટો છે, સરકારી જે કામો છે એ માત્ર કાગળ ઉપર હોય છે, અને એ માટેની એ કાગળોની જાહેરાતો એ ભીતો ઉપર, ઓફિસોની અને છાપાઓમાં કરે છે. પણ એ યોજનાઓ કાર્યરત કરવા માટે એ ઓફિસોની બહાર ક્યારે નીકળતા નથી, એટલે ઓફિસોમાં ટેબલ ઉપર જ આ કામ કરે છે, એ માત્ર યોજનાઓ ટેબલ ઉપર બનાવે છે, છાપાઓમાં જાહેરાતો આપે છે, પણ એ કાર્ય આગળ વધતું નથી. કારણ કે માત્ર જાહેરાતો કરવાથી કે પ્રોજેક્ટ બનાવવાથી કોઈ કાર્ય એમને અમલીકરણ થતું નથી, અથવા તો કાર્ય સિદ્ધ થતું નથી, એના માટે ખૂબ મહેનત કરવી પડે છે, એ યોજનાઓને આગળ વધારવી પડે છે, એ યોજનાને સાકાર કરવા માટે પરિશ્રમ કરવો પડે છે. જેમ કે કાગળ ઉપર ચેકડેમના નકશાઓ કે ચેકડેમના પ્રોજેક્ટો બનાવવાથી ચેકડેમ બનતો નથી, પણ તેને બનાવવા માટે કોદાળી, પાવડા, તમામ પ્રકારના મશીનો, તગારા અને માનવ શ્રમને બધાનો ઉપયોગ કરી અને એક કાર્ય સિદ્ધ થઈ શકે એમ હોય છે.
આ યોજનાઓ માટે એ શ્રમ માગી લે એવી છે. માત્ર ઓફિસોની અંદર ન થાય, આ યોજનાઓનું અમલીકરણ કરવા માટે બહાર જવું પડે છે. એટલે સરકારી કામો માત્ર પેપર વર્ક ઉપર થાય છે, કાગળ ઉપર થાય છે, પણ એનું અમલીકરણ થતું નથી. ઓફિસોમાં કામ કરતા લોકો માત્ર ટેબલ વર્ક કરે છે, ફિલ્ડ વર્ક કરતા નથી, એટલે કે બહાર જતા નથી, બહારનું કાર્ય કરતા નથી, અથવા તો યોજનાનું અમલીકરણ કરવા માટે અથવા તો બીજા પાસે કરાવવા માટે એવો કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી. જેને કારણે આપણે જોઈએ છીએ તો કેટલીય સરકારી યોજનાઓ માત્ર સરકારી કાગળ ઉપર જ રહી જાય છે, તે યોજનાનો લાભ લોકો સુધી પહોંચી શકતો નથી. એટલે આવા કાર્યો કરવા માટે પુષ્કળ મહેનત કરવી પડે એમ છે. સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતો નથી તો તેના પાયામાં શું છે? તો યોજનાનું અમલીકરણ, અને એ યોજનાના અમલીકરણ માટે યોગ્ય કામગીરી થવી જોઈએ, તે થતી નથી. પરિણામે કામના યોગ્ય કાર્યવાહી ન થવાના કારણે ભારતનો વિકાસ, દેશનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. માત્ર સરકારી કર્મચારી બન્યા પછી આપણું કાર્ય પૂર્ણ થઈ જતું નથી. આપણી ફરજમાં આવે છે કે આપણે આપણી ડિગ્રીનો યોગ્ય ઉપયોગ કરીએ, દેશના વિકાસ માટે આપણે કંઈક કાર્ય પણ કરીએ, તો જેને કારણે રાષ્ટ્ર નિર્માણમાં આપણું મોટું યોગદાન આપણે આપી શકીએ. આમ રાષ્ટ્ર નિર્માણ માટે આપણા પાસે, આપણામાં જેટલી તાકાત છે તેનો ઉપયોગ કરી આપણે આપણા રાષ્ટ્રનું નિર્માણ કરીએ, એ વાત કવિ અહીંયા કહેવા માગે છે. એની અંતિમ પંક્તિનું પઠન કરીએ. હાલો રે ખેતરને હાલો રે વાડીએ, વેળા અમોલી આ વીતે, આજે બુલંદ સુરે માનવીની મહેનતના, ગાઓ જય જયકાર પ્રીતે રે માલમ, કામ કરે એ જીતે. કાવ્ય પંક્તિમાં રહેલા શબ્દોના અર્થને આપણે જોઈએ. હાલો એટલે ચાલો, હાલો એ તળપદો શબ્દ છે. વેળા એટલે સમય, તો વેળા એ પણ તળપદો શબ્દ છે. અમૂલી એટલે કિંમતી, વીતે એટલે પસાર થવું, બુલંદ સુર એટલે ઊંચો અવાજ, અને જય જયકાર એટલે જય ઘોષણા. સ્વામી વિવેકાનંદે જેમ કહ્યું છે ને, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો, તેમ અહીં કવિ પણ કહે છે કે ચાલો જોવાનો, જાગો, ઉઠો, તમારી જે બેકારી છે, તમારી જે આળસ છે એને ખંખેરી નાખો. આપણા પાસે આપણો દેશ સહિયારી મહેનત માંગી રહ્યો છે, તો ચાલો વાડીએ, ચાલો ખેતરે, તમારું આળસ છોડી અને કામ પર લાગી જાઓ. આપણો સમય અમૂલ્ય છે, તેને બચાવી લેવાનો છે. આપણો જે કિંમતી સમય છે તેને આપણે બચાવવાનો છે. કિંમતી સમય હાથમાંથી ચાલ્યો જશે તો એ કિંમતી સમય આપણે પાછો મેળવી શકતા નથી. હજુ તમે યુવાન છો, તમારા બાવડામાં તાકાત છે, હિંમત છે, શક્તિ છે, હૈયામાં ખુમારી છે, તો તમે તમારા આળસને ખંખેરીને કામ પર લાગી જાઓ. હજુ પણ સમય છે, સમય ચાલી ગયેલો નથી, હજુ પણ તમારા હાથમાં છે. માટે ખેતર વાડીમાં કામ કરવા માટે લાગી જાઓ, ખેતરોને લીલાછમ કરી દો. આજે બુલંદ સુરે માનવીની મહેનતને ગાઓ, જે જે કાર કરો. કવિ કહે છે કે આપણે ત્યાં સુધી મહેનત કરવાની છે જ્યાં સુધી આપણો બુલંદ અવાજ, મોટો અવાજ દરેક માનવીને સંભળાવો જોઈએ, ત્યાં સુધી આપણે મહેનત કરવાની છે. જે અવાજ આપણો સાંભળે છે તે માનવીઓ આપણા કાર્યને, આપણા કામને જોઈ ને આપણો જે જે કાર કરે, આપણી સિદ્ધિને તેઓ બિરદાવે, ત્યાં સુધી આપણે મહેનત કરવાની છે. અથાગ મહેનત કરો. આપણી મહેનતથી લોકો એ આપણા વખાણ કરે, આપણી મહેનતનો જે જયકાર કરે,
ત્યારે જ આપણા રાષ્ટ્રનો વિકાસ થશે। આપણા રાષ્ટ્રના વિકાસ માટે તમે સૌ કામ પર લાગી જાઓ, એમ કવિ અહીંયા કહેવા માગે છે। આમ કવિ કહેવા માગે છે કે દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરી પોતાનું સ્વમાન જાળવવાનું છે। જે મહેનત કરે છે તે જીતે છે અને તેની મહેનતનો હંમેશા જે જયકાર થાય છે। એટલે સૌ સાથે મળી મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થાય અને તેથી દેશનો અને વિશ્વનો વિકાસ થશે। જય જવાન જય કિસાન। આમ આ કાવ્ય દ્વારા કવિ આપણને પરિશ્રમનો મહિમા સમજાવે છે। આમ કવિ કહેવા માગે છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્યાય, એટલે કે જે મહેનત કરે છે એ જ વ્યક્તિ હંમેશા સફળ થાય છે। એટલે કે જે કામ કરે તે જ સફળતા પ્રાપ્ત કરે છે અથવા તો તેને જ સફળતા મળે છે। આ વાત કવિ આ કાવ્ય દ્વારા સમજાવવા માગે છે।